नमस्कार तालीमार्थी बहनों, शिवसा स्त्री अध्यापन मंदिर ने अध्यापिका श्री डिम्पल बेन पी ओढ़विया प्रथम वर्षना तालीमार्थी बहनों आजना वीडियो में स्वागत करूँ छू। आपणे कोर्स एक ब अध्येता अने मूल्यांकन जेमा चार यूनिट छे। एमाना पहलो यूनिट जे छे એ આપણે પૂર્ણ કરેલ છે। બીજો યુનિટ જે છે મૂલ્યાંકનની પ્રવૃત્તિ જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા। મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં આપણે પ્રસ્તાવના વિશે જોયું, ઉદ્દેશો અને અધ્યયન નિષ્પતિ વિશે માહિતી મેળવી, વિષયવસ્તુ જે છે એમાં રચનાત્મક મૂલ્યાંકન પ્રવૃત્તિઓ, સતત મૂલ્યાંકન કેવી રીતે, અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટફોલિયોની સંકલ્પના અને તેનું સ્વરૂપ, આજે આપણે ભૂલ પરીક્ષણ અને મૂલ્યાંકન નીતિનો વિકાસ અને ઉપયોગ વિશે સમજ મેળવી, આટલા બે મુદ્દા જે છે એને આપણે આજે સમજ મેળવવાના છીએ। એ પહેલાં અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટફોલિયો જે સંકલ્પના આ સમજાવ્યું હતું મેં તમને, આ જે મુદ્દા જે છે એના સંદર્ભમાં કેટલાક પત્રકો જે છે આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સંગ્રહિત પ્રગતિપત્રકને એ શબ્દ જેનો આપણે અભ્યાસ કરેલો એના થોડાક પત્રકો જે છે તમને સમજાવીશ। જુઓ અહીંયા પ્રગતિપત્રક, અહીંયા પ્રગતિપત્રકનો નમૂનો આપેલ છે। ભાષા પર્યાવરણ ધોરણ એકનો પ્રગતિપત્રકનો નમૂનો છે। આવો દરેક ધોરણો પ્રગતિપત્રકના નમૂના હોય છે। ભાષા પર્યાવરણ કે ગણિતના વિષયવસ્તુના સંદર્ભે કરેલી પ્રવૃત્તિઓ જે છે એ આપેલી છે। અહીંયા પરિણામમાં થોડાક વિધાનો આપ્યા છે, સામે સારું, મધ્યમ અને સાધારણ। ધારો કે જોડકણા અને ગીતો ગાઈ શકે છે તો એની સામે એ, બી કે સી, એમાંથી એક ખાનાની અંદર વિદ્યાર્થીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને બી કે સી ક્રમ આપવાનો હોય છે। ચિત્રો અને આકૃતિઓ દોરી શકશે, ચિત્રમાં રંગપૂર્ણી કરી શકશે, સમૂહમાં રમતો રમી શકશે, એકાગ્રતાપૂર્વક સાંભળીને સમજી શકશે, ચિત્રના અવલોકન દ્વારા ટૂંકમાં વર્ણન કરી શકશે, માટીકામ કરી શકશે, કાગળકામ, કાર્ડ પેપરની પ્રવૃત્તિઓ કરી શકશે, પ્રવાસ પર્યટનમાં ભાગ લઈ શકશે, વાર્તા કથન કરી શકશે। એમાં જે લાગુ પડતું, ધારો કે બી હોય તો એની જે રજૂઆત જે છે એની કક્ષા પ્રમાણે બહુ સારું હોય તો એમાં, નબળું હોય તો મધ્યમ હોય તો બી અને સાધારણ હોય તો સી જે છે એમાં કોઈ એક માર્ક ટીક માર્ક કરવાનું હોય છે। સામે થોડી કેટલીક સૂચનાઓ પણ આપેલી છે, આ પેજમાં પણ તમે જોઈ શકો છો। અને નીચે શિક્ષક અને વાલીએ આપવાના વિશેષ નોંધ છે અહીંયા લખવાના હોય છે, નીચે વાલીની આ જે છે ત્યાં સહી કરવાની હોય છે। આ રીતે બીજો જે છે એમાં વિધાનો આપેલા છે, 1 થી 11 વિધાન અહીંયા સુધી આપ્યા છે આ પેજ પર। 11 થી જે છે 28 વિધાનો અહીંયા આપેલા છે। નીચે વર્ગ શિક્ષકનું નામ અને સહી, આચાર્યશ્રીનું નામ અને સહી, આ રીતના પ્રગતિપત્રકના નમૂના એ આપણે આ જ કોર્સની અંદર ચોથા યુનિટમાં સમજ મેળવવાની છે। આ બધા જ પ્રગતિપત્રકની કે જે એ બી સી ડી ઈ સુધીના પ્રગતિપત્રકો જે છે એ તમને તે વખતે ત્યારે સમજ આપીશ। આ તો નમૂનાના તરીકે સંગ્રહિત પ્રગતિપત્રક અને પ્રોફાઇલની જે આપણે વાત થઈ હતી એટલે થોડાક પ્રગતિપત્રકના નમૂના તમને બતાવ્યા છે। શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ઈ, અગાઉ આપણે શબ્દો એક તમારે સાંભળવામાં આવ્યો હતો સંગ્રહિત પ્રગતિપત્રક, ધોરણ 1 થી 8 એનું આ રીતનું સ્કૂલમાં અહીંયા એસ સી આપેલી છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન। એમાં સામાન્ય માહિતી જે આપી છે એ તમે જોઈ શકો છો, વિદ્યાર્થીનું નામ, જાતિ, જન્મ તારીખ, પછી જન્મ તારીખ શબ્દમાં, જન્મ સ્થળ, ધર્મ,
જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, ઓળખની નિશાની, વતનનું સરનામું, હાલનું સરનામું, ઘરમાં બોલાતી ભાષા, શાળાનું નામ, શાળા ડાયસનો કોડ નંબર, વિદ્યાર્થી જનરલ રજિસ્ટર નંબર, યુનિક આઈડી નંબર, આવી તમામ વિગતો જે છે એ પત્રકમાં આપેલી હોય છે, પત્રક ઈમાં. શાળા પ્રવેશ સમયની કૌટુંબિક માહિતી જે છે એ આ પત્રકમાં દર્શાવવામાં આવી છે. વજન છે, ઊંચાઈ છે, અહીંયા તમે જોઈ શકો છો વજન ને ઊંચાઈ. પછી અહીંયા ધોરણ વાઇઝ આપેલો છે, ધોરણ એક બે, ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. આપણે અગાઉ વાત કરી હતી ને સંગ્રહિત પ્રગતિ પત્રકમાં એકથી કોઈ સમયગાળા સુધીના માહિતી હોય છે, એકથી આઠ ધોરણ. ધારો કે પહેલાં ધોરણમાંથી માહિતી આ પત્રકમાં પૂરી થયેલી એ બીજા ધોરણના વર્ગ શિક્ષકને પત્રક સોંપી દે છે, બીજા ધોરણમાંથી ત્રીજામાં જે ત્રીજા વર્ગ શિક્ષકને આ પત્રક સોંપી દેવામાં આવે છે. એટલે આ રીતની તમે અહીં જોઈ શકો છો ધોરણ એક, ધોરણ બેનું વજન કેટલું થયું, ઊંચાઈ ધોરણ ત્રણ, ધોરણ ચાર, પાંચ, છ, સાત અને આઠ. આ બધી જ માહિતી જે છે એ પ્રોફાઇલની અંદર જળવાયેલી હોય છે. ને એ સિવાય આપણે પોર્ટફોલિયોમાં વાત થઈ હતી કે વિદ્યાર્થીના રસ, રુચિ જે છે, ભવિષ્યના એના શું બનવાના પ્લાન જે છે, શું વિચારો છે, એની જે શુશુભ શક્તિઓમાં જે જે સ્પર્ધાઓમાં ભાગ લીધા હોય એના સર્ટિફિકેટ છે, બધી બાબત પોર્ટફોલિયોમાં આવે છે. અહીંયા પણ જોઈ શકો છો ધોરણ એકનું શૈક્ષણિક બાબતો એવું લખેલું છે. અહીંયા શ્રવણ, કથન, વાંચન, લેખન, એમાં સારી બાબતો, સુધારાત્મક બાબતો જે છે અહીંયા લખવાની છે. ગણન, સર્જનાત્મક પ્રવૃત્તિ, સ્વચ્છતા, પર્યાવરણ પ્રેમ, નિયમિતતા, કેટલા બધા પત્રકો જે આપેલા છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું પુસ્તિકા જે છે આપણી કોલેજમાં અવેલેબલ છે. અને અહીંયા પણ જે પત્રકો આપેલા છે એ જ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કેવી રીતે થાય છે એના આટલા બધા પત્રકો જે છે એ પ્રમાણે શાળાએ નિભાવવાના હોય છે. વિવિધ ધોરણોમાં મેળવેલ ગ્રેડ, સંગ્રહિત પત્રકની વાત થતી હતી ને એમાં જો તમે જોઈ શકો છો અહીંયા પણ ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત એના બધા જ વિષયો જે છે એમાં મેળવેલા ગુણ જે છે, એકંદરે ગ્રેડ જે છે એ આપેલો છે. પછી ધોરણ એકથી આઠ સુધીમાં કદાચ તમે શાળા બદલી હોય તો એ પણ કયા ધોરણમાં કઈ સ્કૂલમાં હતા અને એની માહિતી જે છે એ અહીંયા મૂકેલી છે. અહીંયા તમે જોઈ શકો છો સંસ્થાનું નામ. ધારો કે ધોરણ એકથી આઠ સુધીમાં જે શાળાઓ આવતી હોય તો શાળાનું નામ, સરનામું, પ્રવેશ મેળવ્યાની તારીખ, શાળા છોડ્યાની તારીખ, ધોરણ, જનરલ રજિસ્ટર નંબર, આ બધી જ વિગત જે છે એ પત્રકમાં આપવામાં આવેલી હોય છે. પ્રગતિ પત્રક એ તમે બધા સ્કૂલને અને પત્રક એ બી સી ડી ઈ અને એફ નંબરનું પર અહીંયા તમે જોઈ શકો છો પ્રોગ્રેસ રિપોર્ટ એપ. એટલે કેટલા બધા પત્રક છે એ બી સી ડી ઈ અને એફ સુધીનું છે. આ હવે આપણે આગળનો જે મુદ્દો છે ભૂલ પરીક્ષણ, નિદાન અને ઉપચાર. શબ્દ તમે નિદાન જુઓ છો તો ડૉક્ટર પણ ક્યારેક આપણે બીમાર થયા હોય તો પહેલાં આપણે તપાસ કરે છે, નિદાન કરે છે કે તમને શેની બીમારી છે, શરદી થઈ ગઈ છે, તાવ આવ્યો છે, તાવ છે એ મેલેરિયાનો છે, ટાઇફોઇડનો છે, તો એ નિદાન કરે છે અને પછી શું કરે છે એનો ઉપચાર કરે છે. તો અહીંયા પણ આપણે શિક્ષણની ભાષામાં પણ નિદાન અને ઉપચારની જે વાત કરવામાં આવી છે. અધ્યાપન શાસ્ત્રની જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ થકી શિક્ષક વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરે છે. દરેક વિષયની અંદર જે અધ્યાપન કાર્ય જે થાય છે એમાં અલગ અલગ પદ્ધતિએ થતું હશે. એક જ પદ્ધતિ ગુજરાતીનું જે હોય
એની પદ્ધતિ જુદી હશે, ગણિતની પદ્ધતિ જુદી હશે, અંગ્રેજીની પદ્ધતિ જુદી હશે, એમ દરેક અધ્યાપનની કાર્ય દરમિયાન શિક્ષક છે પોતાના વિષયમાં આવતી જે પદ્ધતિનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને રસપ્રદ અને અસરકારક ભણાવવાનું કાર્ય થાય એ રીતે પદ્ધતિની સિલેક્શન થતું હોય છે. કેટલીક પદ્ધતિ ઘણી જ અસરકારક અને રસપ્રદ હોવા છતાં કેટલાક અધ્યાપકોને માફક આવતી નથી. ગમે તેટલું શિક્ષક સારી રીતે ભણાવે છતાં પણ એને યાદ નથી રહેતું, સમજાતું નથી. અર્થાત તેમના પક્ષે તેમને રસ પડતો નથી, કશું અધ્યયન પણ થતું નથી. આવું પણ ઘણીવાર બને છે. અધ્યાપન ત્યારે સફળ થાય જ્યારે અધ્યાપનનું વિષયવસ્તુ અને તે રજૂ કરવાની શૈલી છે એ બંને અધ્યેતાની ગ્રહણ કક્ષા અને પૂર્વ અનુભવને અનુલક્ષીને હોય. પહેલા ધોરણમાં કેવી રીતે શીખવાડવું, આઠમા ધોરણમાં કેવી રીતે શીખવાડવું. આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પહેલા ધોરણની જે કક્ષા છે એને ધ્યાનમાં રાખીને એ શૈલીથી ભણાવવામાં આવે તો હાસ્યાસ્પદ બને કે બેન અમે નાના છોકરા થોડા છીએ અને પહેલા ધોરણના બાળકોને લેવલ પાંચમા ધોરણની જે છે એ વિદ્યાર્થીઓને ભણાવતા હોય એવી શૈલીમાં ભણાવીએ તો એ વિદ્યાર્થીઓને ગ્રહણ ન કરી શકે, એની ગ્રહણની કક્ષા જે છે એ હાઈ લેવલ થઈ જાય. એટલે શિક્ષકે અધ્યાપનનું વિષયવસ્તુની સમજ આપતી વખતે અધ્યેતાની જે ગ્રહણ કક્ષા, કયું ધોરણ છે અને એના પૂર્વ અનુભવને કેટલી ખબર હોય, પહેલા ધોરણના બાળકને કેટલી ખબર હોય, કેટલું મગજની અંદર શરૂઆતમાં એના માઇન્ડની અંદર ક્યાં સુધીની માહિતી હોય એને ધ્યાનમાં રાખીને ભણાવવાનું હોય છે. વળી અભ્યાસક્રમના જે તે મુદ્દાની પૂર્વ સમજ કે જ્ઞાન અધ્યતાને હોય તો જ તેના પછીનું થોડું વધુ ઉચ્ચ જ્ઞાન મેળવી શકે. હજી વિદ્યાર્થીને 1 થી 100 અંક જ આવડતા ના હોય અને સીધું તમે એને 38 કેમ થાય, 45 કેમ થાય તો એ ના આવડે. એટલે એના પૂર્વ અનુભવોને ધ્યાનમાં રાખીને આગળનું વિષયવસ્તુ એને ભણાવવાનું હોય છે. દાખલા તરીકે ગણિતમાં ગુણાકાર શીખવતા પૂર્વે અધ્યેતાને સરવાળા અને ઘડિયા આવડવા જોઈએ, આ એક ઉદાહરણ છે. અંગ્રેજીમાં સંયુક્ત કે મિશ્ર વાક્ય શીખવતા પહેલાં અધ્યેતાને સાદું વાક્ય આવડવું જોઈએ. આમ પૂર્વજ્ઞાનને તપાસ, પૂર્વજ્ઞાન એટલે કેટલું એના અગાઉના ધોરણમાં અગાઉ એની પાસે કેટલી માહિતી છે, પૂર્વ પહેલાંનું જ્ઞાન કેટલું છે એને તપાસી અધ્યેતાઓને કસોટીપત્ર આપી તેની ચકાસણી ઘટે. એટલે બીજા ધોરણમાં આવે ત્યારે પહેલા ધોરણમાં જે અભ્યાસક્રમ જે છે એને ધ્યાનમાં રાખીને એક પેપર પ્રી ટેસ્ટ તરીકે પૂછવામાં આવે અને એ કેટલું આવડે છે એને ધ્યાનમાં રાખીને બીજા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરી શકાય. ધારો કે આપણે અંગ્રેજીમાં 6ઠું ધોરણમાં ભણાવવાનું થયું હોય તો 5મા ધોરણ સુધીમાં અંગ્રેજી જેટલું એ શીખી ગયા છે એને ધ્યાનમાં રાખીને એક કસોટી લેવામાં આવે. કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તો પહેલાં એને એ શીખવવું પડે અને પછી તમે એને 6ઠાના મુદ્દા શીખવી શકો કે 6ઠાનું અંગ્રેજીનું કન્ટેન્ટ શીખવાડી શકો. એ રીતે ગણિત વિષયમાં 6ઠા ધોરણના ગણિતના કન્સેપ્ટ છે એ શીખવતા પહેલાં 5મા ધોરણના જો કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો એ 6ઠાના છે એ અધ્યયન અનુભવો સ્વીકારી શકે, વિષયવસ્તુને સમજી શકે. આવી કસોટીઓમાં અધ્યેતાને શું અને કેટલું નથી આવડતું તેનું માપન થાય છે, નહીં કે તેને શું આવડે છે. પ્રી ટેસ્ટ લેવામાં આવે તો એને શું નથી આવડતું એ જાણવાનું હોય છે. દાખલા તરીકે ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ અને તેના પ્રકાર શીખવતા પૂર્વે જે નિદાન આપવામાં આવે તેમાં ભાષામાં શું શું નથી આવડતું, નામ, સર્વનામ, ક્રિયાપદ તે શોધી કાઢવાનું રહે છે. એ દરેક વિષયની અંદર જે 5મા ધોરણમાં શીખી ગયા છે એમાંથી કેટલું આવડ્યું છે, એમાં એ આવડ્યું છે એના કરતાં કેટલું નથી આવડતું એ જાણવા માટેની આ કસોટી છે પ્રી ટેસ્ટ. અને પછી એને 6ઠા ધોરણનું શીખવવામાં આવે, આ તો કોઈ એક ધોરણની વાત કરીએ. એ રીતે 3જું ધોરણ હોય અને 4થા ધોરણમાં પ્રવેશ હોય, 3જા ધોરણનું જે શીખી ગયા છે એમાંથી ક્યાં કચાસ રહી ગઈ છે એ જાણીને એ પહેલાં ક્લિયર કરી અને 4થા ધોરણનું શીખવવાનું થાય. નિદાન કસોટી દ્વારા
અદ્યતાની ભૂલો શોધી કાઢ્યા પછી તેને શીખવવાનો નવો વિષય મુદ્દો કાં તો સુધારીને હળવો બનાવવો પડે અને કાં તો પૂર્વે બીજું જ જે તેને નથી આવડતું તે શીખવવું પડે. નિદાન કરવા નિદાન કસોટી જે છે એમાં એને ભૂલો શોધી કાઢી અને કેટલું નથી આવડતું એ જાણીને નવો મુદ્દો કાં તો સુધારીને હળવો બનાવવો, કેમ ન આવડ્યું હોય તો કદાચ અઘરું હોય તો જરાક એને સરળ બનાવે, સરળ પદ્ધતિથી શીખવવાનું. આ બાબતને નિદાનાત્મક અને ઉપચારાત્મક કહેવામાં આવે છે. હવે તમને એ પ્રશ્ન બી પૂછાય કે નિદાનાત્મક અને ઉપચારાત્મક કોને કહેવામાં આવે છે, તો નિદાન કસોટી દ્વારા અધ્યતાની ભૂલ શોધી કાઢ્યા પછી તેને શીખવવાનો નવો વિષય મુદ્દો કાં તો સુધારીને હળવો બનાવવો પડે અને કાં તો પૂર્વે બીજું જે તેને નથી આવડતું તે શીખવવું પડે, અને આ બાબતને નિદાનાત્મક કે ઉપચારાત્મક કહેવામાં આવે છે. અહીં નિદાનને આધારે સ્પષ્ટ થયેલી ખામીઓ ભૂલો દૂર કરવા માટે ઉપચાર, જેમ આપણે ડૉક્ટર જે છે નિદાન કરે કે ભાઈ તમને મેલેરિયાનો તાવ છે, પછી એને ઉપચાર તરીકે એની દવા જે છે એ, એટલે જેમ એ શબ્દ અહીંયા વપરાય છે, નિદાન અને ઉપચાર. શિક્ષણમાં પણ ક્યાં અટક્યું છે, ક્યાં એને મુદ્દો નથી સમજાયો, એનું નિદાન કર્યા પછી એને કઈ સારી પદ્ધતિથી ભણાવી એનો ઉપચાર છે. ઉપચાર પરીક્ષણ ઉપચાર હાથ ધરવામાં આવે છે. નિદાન કસોટીના પરિણામોનો ઉપયોગ વિશેષ શિક્ષણ સુધારણા કરવામાં આવે છે. નિદાન કસોટી આપણને ક્યાં મદદરૂપ થાય છે કે હવે વિષય જે છે એ જે ગણિત છે કે અંગ્રેજી વિષય અઘરો પડતો હોય તો ટેસ્ટને આધારે આપણને ખબર પડે કે આપણે આપણી પદ્ધતિ બદલવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કંઈક સરળ રીતે શીખવીએ તો એ વિશેષ શિક્ષણની સુધારણામાં ઉપયોગી થાય છે. સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયામાં એવા કયા કયા પરિબળો ભાગ ભજવે છે કે જેથી અધ્યેતા તેના અધ્યયનમાં ભૂલો કરે છે કે નબળો પડે છે તે શોધવાનું કાર્ય નિદાનના કામને નિદાનાત્મક કહેવામાં આવે છે. આ કસોટીઓ જે અધ્યેતાની ભૂલો કચાશોનું નિદાન કરે છે, ઉપચાર કરે છે અને તે રીતે ભૂલ પરીક્ષણના સંદર્ભમાં પણ મૂલવી શકાય. એટલે અહીંયા નિદાન અને ઉપચાર એ શબ્દ સરળ સમજાય એવા છે. મૂલ્યાંકન નીતિનો વિકાસ અને ઉપયોગ. શાળાના વિવિધ શૈક્ષણિક સિદ્ધિનું પ્રમાણપત્ર શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી મળવું જોઈએ. કેટલું વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ આપણને પત્રકને આધારે ખ્યાલ આવે છે. અને એ ક્યાંથી થાય કે શૈક્ષણિક મૂલ્યાંકન કર્યું હોય એમાંથી, અને તે પ્રમાણે અધ્યેતાને વિષય કે અમુક અભ્યાસ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ સાધી છે તેનું પ્રમાણ શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી નીકળવું જોઈએ. મૂલ્યાંકન કરાવવાનો હેતુ શું છે કે વિદ્યાર્થીએ જે તે વિષય કે અભ્યાસ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ સાધી છે તેનું આપણને ચોક્કસ માપ મળે છે. મૂલ્યાંકન દ્વારા અધ્યેતામાં ઇચ્છનીય ફેરફારો કરવા, આપણે જે દરેક યુનિટમાં અપેક્ષિત વર્તન પરિવર્તન માટેના હેતુઓ આપેલા છે, હેતુઓ અને ત્યાર પછી અધ્યયન નિષ્પતિ હોય છે એ દરેક યુનિટમાં હોય છે, તો એ જે છે ઇચ્છનીય ફેરફારો કરવા પોતાના પાયાનું કાર્ય શિક્ષક સારી રીતે સમજીને કરી શકશે. એ મૂલ્યાંકન કરવાથી આપણે જે નક્કી કર્યું છે વિદ્યાર્થીમાં અપેક્ષિત વર્તન પરિવર્તન એ થયું છે કે નહીં તેની ચકાસણી આપણને મૂલ્યાંકન દ્વારા કરી શકાય છે. અને શિક્ષકને પણ ખ્યાલ આવે છે કે મારે હવે કેવી રીતે ભણાવવું. અધ્યાપન કાર્ય જે છે મૂલ્યાંકન, તમને ખ્યાલ છે મૂલ્યાંકન એ માત્ર વિદ્યાર્થીઓનું જ નથી થતું, સાથે સાથે શિક્ષકની પદ્ધતિ છે, એમણે ઉપયોગમાં લીધેલા સાધનો છે, એની શૈલી છે, એ બધાનું મૂલ્યાંકન થાય છે. રિઝલ્ટ આવે ત્યારે વિદ્યાર્થીનું જ માત્ર રિઝલ્ટ નથી, એ શિક્ષકે જે ભણાવેલ છે પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યો છે એનું પણ મૂલ્યાંકન છે, એના અધ્યાપન કાર્ય એના અધ્યયન અનુભવ આપ્યા છે એનું પણ મૂલ્યાંકન હોય છે. વર્ગ શિક્ષણ જે હશે તે હેતુલક્ષી અને અધ્યેતા કેન્દ્રિત બનશે મૂલ્યાંકન કરવાથી, અને અભ્યાસક્રમના જુદા જુદા વિષયોમાં અધ્યેતાની માનસિક શક્તિઓ કુશળતાઓ વલણો અને વૃત્તિ વિકસાવવામાંની શક્યતા રહે છે, તેનો શિક્ષક અને શાળા ઉપયોગ કરી શકશે. હવે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેના શબ્દોમાં સમજીએ તો જ્ઞાન યુગના આ નવા શિક્ષણ તેમજ મૂલ્યાંકનના હેતુઓ અંગે પ્રાથમિક કક્ષાના બધા જ અધ્યેતાઓને સજાગ કરી
તે માટે તેઓ આવશ્યક હેતુઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરે તેવી પ્રગતિશીલ કેળવણી યોજના ઘડવી જોઈએ. શિક્ષણ કેવું હોવું જોઈએ? રવિન્દ્રભાઈ વાત શું કરી છે કે વિદ્યાર્થીઓને અધ્યતાઓને સજાગ કરી અને તે માટે અધ્યતાઓ માટે હેતુઓ તો નક્કી છે જ. તમે જુઓ, દરેક વિષય જે છે એ નક્કી DLEDની અંદર, ધારો કે તમારે 9 વિષય ભણવાના છે, તો એ 9 વિષયની પસંદગી છે તમારામાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા માટે. એ 9 વિષયનું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, વિષયવસ્તુ કે વિદ્યાર્થી શિક્ષક બનવા જઈ રહ્યો છે, તો એને આ 9 કોર્સ જે છે એની આટલી માહિતી તો હોવી જ જોઈએ. તો આવશ્યક હેતુઓમાં જે હેતુ નક્કી કરેલા, પાછા યુનિટ વાઇઝ હેતુ નક્કી કરેલા છે કે આ યુનિટ શીખવવા પાછળનો હેતુ કયો છે, આપણે આ યુનિટ ભણી રહ્યા છીએ બીજો યુનિટ, તો એમાં એવી વાત આવે છે ને કે વિદ્યાર્થીઓ સોપાનો, મૂલ્યાંકનના સોપાનો વિશેની સમજ મેળવે. અહીંયા તમે જોયું કે પ્રોફાઇલ જે છે, પોર્ટફોલિયો વિશેની વિદ્યાર્થી માહિતી મેળવે. તો આ બધા જ હેતુઓ છે, એમાં નિપુણતા પ્રાપ્ત કરે તેવી પ્રગતિશીલ કેળવણી યોજના હોવી જોઈએ. જે હેતુઓ છે માત્ર 25%, 30% સિદ્ધ થાય એવું નહીં, એમાં નિપુણતા આવે અને એ રીતની કેળવણી યોજના ઘડવી જોઈએ. અને એટલા માટે જ અત્યારે નવી શિક્ષણ નીતિ જે આવી છે એ વિદ્યાર્થીઓના શિક્ષણની અંદર કયા કયા અપેક્ષિત વર્તન પરિવર્તનની જરૂરિયાત છે એ પ્રમાણેની પોલિસી તૈયાર કરવામાં આવી છે. નવા યુગની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને રોજબરોજની રોજબરોજની શિક્ષણ પ્રશિક્ષણની પ્રવૃત્તિઓમાં કેટલાક પાયાના ફેરફારો કરવા પડશે અને એક્ટિવ અને ડાયનેમિક પ્રવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ દ્વારા અધ્યેતાઓના જ્ઞાનાત્મક સર્જનાત્મક, એટલે અત્યારે જે શિક્ષણ તમે જોજો, અભ્યાસક્રમ તમે 1-12 ધોરણ સુધી ભણીને આવ્યા હશો ત્યારે કેટલા બધા સિલેબસમાં ચેન્જીસ આવ્યા હશે, પુસ્તક બદલાઈ ગયા હશે. તો શિક્ષણની અંદર સતત ચિંતન ચાલતું હોય છે કે વિદ્યાર્થીઓને જે અત્યારે, ધારો કે 21મી સદીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી કેવો હોવો જોઈએ, તો એના માટે આ જે નવી પોલિસી જે છે એમાં ઘણા બધા સુધારા આપવામાં આવે છે. જ્યારે એનો અમલ થશે ત્યારે તમને ખ્યાલ આવશે. સર્જનાત્મક, ભાવનાત્મક, મૂલ્યાત્મક અને કૌશલ્યાત્મક વિકાસનું રચનાત્મક મૂલ્યાંકન પણ સમય સમય કરતા રહેવું પડશે. માત્ર ને માત્ર વિદ્યાર્થી માહિતી જ જાણે છે એ જરૂરી નથી. વિદ્યાર્થીઓની ભાવનાત્મક બાબતો છે, એમનામાં વેલ્યુ એજ્યુકેશન છે, કેટલાક કૌશલ્યો જે છે, આ બધા જનું મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન પણ સમયે સમયે કરતા રહેવું પડશે. અને એટલા માટે જ મેં તમને થોડાક પત્રકોના નમૂના જે બતાવ્યા, ABCDEF બધા પત્રકના નમૂના અત્યારે તમને નથી બતાવ્યા, એ આપણે કોર્સ 4ની અંદર બધા જ પત્રકો વિશેની યુનિટ 4 જે છે, કોર્સ 4 નહીં, કોર્સ 1 અમાં એટલે બમાં શીખવાનું છે, પણ યુનિટ નંબર 4 જે છે એમાં બધા જ, આ જ અધ્યતા અને મૂલ્યાંકન કોર્સ 1 બ જે છે એનો યુનિટ નંબર 4 જે છે એમાં જુદા જુદા A-F સુધીના પત્રકોની સમજ આપણે મેળવવાની છે. શૈક્ષણિક મૂલ્યાંકનની યોગ્ય નીતિના વિકાસથી અને તેમાંય ખાસ કરીને રચનાત્મક અને સતત મૂલ્યાંકનના માધ્યમથી પરીક્ષાનું અકુદરતી વર્ચસ્વ જે અધ્યતાના માનસને અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શિક્ષણ પદ્ધતિઓ, અધ્યતાની અધ્યયન ટેવો વગેરેને જકડી લીધી છે તે દૂર થવી જોઈએ. એટલે વિદ્યાર્થી મુક્ત રીતે ભણી શકે એ રીતનું એને કેળવણી પણ આપવી જોઈએ અને એનું મૂલ્યાંકન પણ એકદમ બોજારૂપ ન લાગે એ રીતે સતત મૂલ્યાંકન અને રચનાત્મક. એટલે જ્યારે આપણે પત્રકો A-F સુધીના પત્રકોની સમજ મેળવીશું ત્યારે તમને આ ઉપરની બધી જ બાબતો એમાં આવી જશે, કૌશલ્યાત્મક, ભાવનાત્મક અને મૂલ્યાત્મક. વિશેષ શિક્ષણની પદ્ધતિઓ પણ જળ, યાંત્રિક કે હર્બર્ટની પંચપદી પદ્ધતિ છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓને
પૂર્વજ્ઞાનની ચકાસણી, પછી વિષય વસ્તુની સ્પષ્ટતા. તમે જ્યારે પાઠનો સમજ મેળવશો, 35 મિનિટનો પાઠ આપશો, ત્યારે તમારે હર્બર્ટની પંચપદી પદ્ધતિ એમાં પગથિયાં જ કે પહેલાં વર્ગ વ્યવસ્થા કરવી, પૂર્વજ્ઞાનની ચકાસણી, એકમની સ્પષ્ટતા, અધ્યયન અનુભવો, મૂલ્યાંકન અને સ્વાધ્યાય, આમાંથી બહાર નીકળી અને વિદ્યાર્થીને મુક્તપણે શૈક્ષણિક અનુભવો મેળવે એ રીતનું અભ્યાસક્રમ હોવો જોઈએ. જડ ન હોવી જોઈએ, ફ્લેક્સિબલ હોવી જોઈએ. તમે આજે પસંદ કર્યું કે આજે મારે આ જ પદ્ધતિથી વિદ્યાર્થીને ભણાવવું છે, પણ વર્ગમાં ગયા પછી પરિસ્થિતિ જુદી હોય, તમે જે પદ્ધતિની સિલેક્ટ કરી છે એ પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી જે વિષયવસ્તુને સમજી નથી શકતો, તો ત્યાં તમારે હળવી પદ્ધતિથી, યાંત્રિક અને જડ રીતે પકડી નથી રાખવાનું. ક્લાસમાં ગયા પછી સિચ્યુએશનને આધારે તમારે તમારી શિક્ષણની શૈલી અને પદ્ધતિમાં ફેરફાર કરવો પડે. પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક, શિક્ષણ પદ્ધતિઓ, અભ્યાસની ટેવોમાં રહેલ ક્ષતિઓનું નિદાન સ્વાભાવિક રીતે થતું રહેશે અને પરિણામે પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, શિક્ષણ પદ્ધતિ વગેરેમાં સુધારવાની ચોક્કસ દિશા સાંપડશે. એટલે મૂલ્યાંકન આપણે ભણી રહ્યા છીએ, તો મૂલ્યાંકન આપણને ક્યાં ક્યાં ઉપયોગી થાય છે, તો ત્યાં આપણને પાઠ્યપુસ્તક છે એનું પણ ઇવેલ્યુએશન થાય છે, શિક્ષણની પદ્ધતિનું પણ થાય છે. માત્ર ને માત્ર વિદ્યાર્થીના પેપરો આપે, પરીક્ષા આપે એ જ મૂલ્યાંકન નથી, એ તો વિદ્યાર્થીએ જે જ્ઞાન મેળવ્યું છે, માહિતી મેળવી છે એનું મૂલ્યાંકન છે. પણ મૂલ્યાંકન તો આ બધી બાબતનું થાય છે, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, આ બધાનું મૂલ્યાંકન થાય છે અને એમાં જ્યાં સુધારાની જરૂર પડે તો એ આપણને નિદાન અને ઉપચાર દ્વારા સુધારવાની ચોક્કસ દિશા આપણને સાંપડે છે. શિક્ષકને શૈક્ષણિક નિદર્શન અને સલાહ, એજ્યુકેશનલ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગનું કાર્ય કરવાની ચોક્કસ ભૂમિકા પ્રાપ્ત થશે. એટલે નિદાન દ્વારા આપણને શિક્ષકને પણ શૈક્ષણિક નિદર્શનને કેવી રીતે ભણાવવું, તો એનું આપણને એજ્યુકેશનલ ગાઈડન્સ અને કાઉન્સેલિંગનું કાર્ય પણ થાય છે. અધ્યેતાનું સર્વાંગીણ પ્રગતિપત્રકની વિગતો ભરવા માટે, હમણાં તમે નમૂનો જોયો ને, પ્રગતિપત્રકો વિગતો ભરવાની સામગ્રી, ડેટા શિક્ષકને પ્રાપ્ત થશે અને આવી તો અનેક શૈક્ષણિક નીતિ શક્યતાઓનું મૂલ્યાંકનના વિચારવામાં મૂલ્યાંકનમાં વિચારવામાં આવેલી છે. અહીંયા પ્રગતિ ચકાસવાના પ્રશ્નો મૂક્યા છે, સંકલ્પના સ્પષ્ટ કરો, ભૂલ પરીક્ષણ, મૂલ્યાંકન નીતિના વિકાસને સ્પષ્ટ કરતા કોઈપણ બે બાબતો લખો. અત્યારે જે છેલ્લે આપણે ચર્ચા કરી રહ્યા હતા, મૂલ્યાંકન નીતિની જે વાત કરી રહ્યા હતા, આ જે મુદ્દો અત્યારે સમજ્યા, મૂલ્યાંકનની નીતિ જે છે એમાં રવિન્દ્રભાઈએ સુસ્પષ્ટ આ જે મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા હતા એ જ પ્રશ્નનો જવાબ છે, મૂલ્યાંકન નીતિના વિષયક ચર્ચા, મૂલ્યાંકન નીતિનો વિકાસ અને તેનો ઉપયોગ. મૂલ્યાંકન નીતિ આપણને ક્યાં ક્યાં મદદરૂપ થાય છે. સારાંશ, હવે આખા યુનિટમાં, બીજો યુનિટ જે છે એમાં આપણે શું સમજ્યા, રચનાત્મક મૂલ્યાંકનની એક તો પ્રવિધિ, આપણું ટાઇટલ જ છે મૂલ્યાંકનની પ્રવિધિ, એમાં રચનાત્મક મૂલ્યાંકનની જે પ્રવિધિ હતી એમાં કેટલી બધી પ્રવિધિ આવી ગઈ, તો એક છે નાની લેખિત સ્વરૂપની સામાન્ય કસોટીઓ, યાદી બનાવવી કે ફકરો લખો, વર્ગ કાર્ય, સ્વ અધ્યયન કાર્ય, પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી, રૂપક, નાટક, એક પાત્રે અભિનય દ્વારા સૈદ્ધાંતિક જ્ઞાનને આધારે માહિતી એકત્ર કરવી, અવલોકનો, પ્રોજેક્ટ દ્વારા, વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી દ્વારા, મૌખિક કસોટી દ્વારા, ક્વિઝ રમાડવી, વિવિધ સ્પર્ધાઓ યોજવી, જેવી વગેરે પ્રવિધિઓ, આ બધી જ પ્રવિધિઓ છે મૂલ્યાંકનની. એટલે તમને પૂછાય પ્રશ્ન લોંગ ક્વેશ્ચનમાં કે રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓ જણાવી, કોઈ પણ બે કે ત્રણ પ્રવિધિઓ વિશે સમજ આપો, પણ પ્રવિધિઓમાં બધી જ પ્રવિધિ આ લખવી પડે. સતત મૂલ્યાંકનમાં ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન સમાવિષ્ટ છે એ પણ આપણે જોયું. તમે જે પરીક્ષા આપો છો, પેપર આપો છો, એ ઔપચારિક મૂલ્યાંકન છે.
અને તમે જે બધી સહભ્યાસિક પ્રવૃત્તિઓ અથવા વર્ગખંડની અંદર શિક્ષક જે છે અવલોકન દ્વારા છે પ્રશ્નોત્તરી દ્વારા ત્યાં ને ત્યાં પૂછીએ છીએ તો એ અનૌપચારિક મૂલ્યાંકન છે, એનું ચોક્કસ અગાઉથી આયોજન હોતું નથી. સ્વાભાવિક રીતે જ એ મૂલ્યાંકન થતું જ અનૌપચારિક રીતે એ મેદાનમાં પણ થઈ શકતું હોય. તમે જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય તો એમાંથી પણ જે મૂલ્યાંકન થતું હોય છે અનૌપચારિક મૂલ્યાંકન છે. અધ્યેતાના સંગ્રહિત પ્રગતિ પર એટલે કે અધ્યેતા સંબંધિત નિર્દેશિત માહિતીના કોઈ એક સમયનો સંગ્રહ જે છે હમણાં આપણે વાત કરી. સંગ્રહિત પ્રગતિપત્રક એ શું છે? તો એ અધ્યેતા સંબંધિત નિર્દેશિત માહિતીનો કોઈ એક સમયનો સંગ્રહ છે. અહીંયા તમને જોયું 1-8 ધોરણનું વિદ્યાર્થીની માહિતીને આ વજન ને ઊંચાઈ ને બધું એ કાર્ડની અંદર લખેલું હોય છે. જ્યારે અધ્યયન પ્રોફાઇલ શું છે? એ અધ્યેતા સંબંધિત તબક્કાવાર નિર્દેશિત માહિતીનો સંગ્રહ છે જે વિષયક માહિતીમાં સતત સમયાંતરે ઉમેરો થતો જાય છે. પહેલા ધોરણમાંથી જે કંઈ શૈક્ષણિક સિદ્ધિ લીધી એમાં પાછું બીજા ધોરણનો ઉમેરો થાય, ત્રીજા ધોરણનો, ચોથા ધોરણનો, એ બધી જ માહિતી જે ભેગી થાય છે એ પ્રોફાઇલ છે. સંગ્રહિત પ્રગતિપત્રકમાં શું થશે? ધારો કે પહેલા ધોરણનું પ્રગતિપત્રક તો પહેલા ધોરણની જ માહિતી હશે, બીજા ધોરણના પ્રગતિપત્રકમાં બીજાની જ માહિતી. જ્યારે પ્રોફાઇલ છે એમાં પહેલાંની પણ હોય, બીજાની પણ હોય, ત્રીજાની પણ હોય ને એમ 8મા ધોરણ સુધીની પણ હોય, તો એ છે અધ્યયન પ્રોફાઇલ છે. આ માહિતી સાથે જ્યારે અધ્યેતાની અન્ય માહિતી ભેગી થાય આ પ્રોફાઇલ સંગ્રહિત પ્રગતિપત્રક એટલે શું? ધારો કે ચોથા ધોરણનું પત્રક છે તેમાં ચોથા ધોરણનું રિઝલ્ટ હશે, ચોથા ધોરણનું પ્રગતિપત્રક એ બધી જ માહિતી હશે. જ્યારે 1-8 ધોરણનું જે છે એમાં ઉમેરાતું જાય એ પ્રોફાઇલની અંદર પહેલાંની હોય, બીજાની, બધા ધોરણે 8-8 ધોરણની માહિતી હોય તે પ્રોફાઇલ છે. પણ એ બધી માહિતી કેવી હોય? શૈક્ષણિક. પણ એ માહિતીની સાથે જ્યારે અન્ય માહિતી, સિદ્ધિ, વલણો, પ્રસંગો વગેરેની સતત નોંધ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે, એમાં પછી બદલાવ આવશે. રમેશ નામના વિદ્યાર્થી છે, એની સિદ્ધિ છે, એણે કદાચ એને સંગીતમાં રસ હશે તો સંગીતમાં એની પાસે ઘણા પ્રમાણપત્રો હશે. એ વિદ્યાર્થીને સ્પોર્ટ્સમાં રસ હશે તો એને સ્પોર્ટ્સના આપશે. અહીંયા જે છે એ વ્યક્તિગત સિદ્ધિ અને વલણો જે છે, એને જે કોઈ ભવિષ્યનો પ્લાન છે, શું કરવાનો છે અને શું એનામાં છે, એ બધું જ નોંધવામાં આવશે. એ બધા જ વિદ્યાર્થીઓનું સમાન ના હોય, બધાને ગાતા ન પણ આવડતું હોય, બધાને ડ્રોઈંગ સારું ન પણ આવતું હોય, તો અહીંયા જે છે એ દરેક અધ્યેતાની જે છે એની અન્ય માહિતી હશે, સિદ્ધિ હશે, વલણો હશે, પ્રસંગો હશે, દરેકના પ્રસંગો. કદાચ એમને પૂછવામાં આવ્યું હોય કે તમે અત્યાર સુધીમાં અભ્યાસ કરીને આવ્યા એમાં તમને કોના તરફથી પ્રેરણા મળી, અત્યારે તમારા જીવનમાં બનેલા કોઈ પ્રસંગો જે છે એની, તો એ બધાના પ્રસંગ જુદા જુદા હશે. તો એ બધી જ વિગતોનો શિક્ષણ ઉપરાંતની આ બધી વિગતો જે છે એ જે નોંધવામાં આવે છે, તાજેતરની માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે અધ્યયન પોર્ટફોલિયો બને છે. એટલે પોર્ટફોલિયોમાં શૈક્ષણિક ઉપરાંત આ બધી જ સિદ્ધિ, વલણો, પ્રસંગો અને અન્ય માહિતી અધ્યેતાની હોય છે. ભૂલ પરીક્ષણ અંતર્ગત શિક્ષણ પ્રક્રિયામાં જે તે હેતુના સંદર્ભમાં હમણાં છેલ્લે આપણે જોયો આ જ વિડીયોમાં ભૂલ પરીક્ષણ વિશેની વાત કરી, તો એમાં શિક્ષણ પ્રક્રિયામાં જે તે હેતુના સંદર્ભમાં અધ્યેતાની કચાસ જાણી અર્થાંત તેનું નિદાન કરી ઉપચારાત્મક અને સમૃદ્ધિકરણનો કાર્યક્રમ હાથ ધરવા જરૂરી છે. આ સારાંશના આપણે મુદ્દા આ યુનિટમાં કયા શીખી ગયા એ જોઈ રહ્યા છીએ. શાળાની વિવિધ શૈક્ષણિક સિદ્ધિનું પ્રમાણ શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી મળવું જોઈએ. તે જ પ્રમાણે અમુક અધ્યેતા વિષય કે અમુક અભ્યાસ ક્ષેત્રમાં કેટલી પ્રગતિ સાધી છે તેનું પ્રમાણપત્ર શૈક્ષણિક મૂલ્યાંકનમાંથી નીકળવું જોઈએ. શૈક્ષણિક મૂલ્યાંકન નીતિ અંતર્ગત છેલ્લે મુદ્દો જોયો ને, શૈક્ષણિક મૂલ્યાંકન નીતિ અંતર્ગત અધ્યેતાનું જ્ઞાનાત્મક, ભાવનાત્મક, મૂલ્યાત્મક તેમજ કૌશલ્યાત્મક વિકાસનું રચનાત્મક મૂલ્યાંકન સમયાંતરે કરતા રહેવું જોઈએ. માત્ર ને માત્ર શૈક્ષણિક મૂલ્યાંકનની વાત નથી, અહીંયા જ્ઞાનાત્મક, ભાવનાત્મક, મૂલ્યાત્મક, કૌશલ્યાત્મક એ બધી જ વિગતો જે છે એનું મૂલ્યાંકન સતત ચાલ્યા કરતું રહેવું જોઈએ અને સમયાંતરે થતું રહેવું જોઈએ. એવી મૂલ્યાંકન શિક્ષણની જે નીતિ છે એ નક્કી કરી છે, જે પોલિસી જે છે કે મૂલ્યાંકનની પોલિસી શું છે કે વિદ્યાર્થીઓનું
સતત કઈ કઈ બાબતોમાં મૂલ્યાંકન થવું જોઈએ. જ્ઞાનાત્મક, ભાવનાત્મક, મૂલ્યાત્મક અને કૌશલ્યાત્મક વિકાસ જે છે એનું સતત રચનાત્મક મૂલ્યાંકન સમયાંતરે થતું રહેવું જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે, રચનાત્મક મૂલ્યાંકનની નીચે જણાવેલી પ્રવૃત્તિઓ વિશે સમજ આપો. તમને એવું પણ કહેવામાં આવે કે રચનાત્મક મૂલ્યાંકનની બધી જ પ્રવૃત્તિ જણાવી કોઈ પણ બે પ્રવૃત્તિની સમજ આપો. અહીંયા તમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે પ્રવૃત્તિ કે તમારે રૂપક, નાટક, એક પાત્ર, અભિનય દ્વારા મૂલ્યાંકન કેવી રીતે કરાવશો એની સમજ અને વિવિધ ક્લબો વિષય વર્તુળની કામગીરી દ્વારા મૂલ્યાંકન, આટલી જે છે એની સમજ આપો. વિવિધ ક્લબો વિષય વર્તુળની કામગીરી દ્વારા મૂલ્યાંકન, ક્વિઝ દ્વારા મૂલ્યાંકન, અહીંયા ત્રણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે એના વિશે પૂછવામાં આવ્યું છે. એટલે આપણે તો બધી જ પ્રવૃત્તિઓ છે એની સમજ જે છે અથવા કન્ટેન્ટમાં તૈયાર રાખવી જોઈએ. ગમે તે તમને અગાઉ કહેવામાં પણ આવે કે આ જ તમે પ્રવૃત્તિની સમજ આપો અથવા પ્રવૃત્તિની પસંદગી તમારી ઉપર પણ છોડવામાં આવે, પેપર સેટર પર ડિપેન્ડ કરે છે. ટૂંક નોંધ લખો. ભૂલ પરીક્ષણ, મૂલ્યાંકન નીતિનો વિકાસ અને ઉપયોગ આ બે મુદ્દા છે આજના જ વિડીયોમાં આપણે સમજ મેળવી. વિસ્તૃત ઉત્તર આપો. રચનાત્મક મૂલ્યાંકન, જો મેં તમને અગાઉ પણ કહ્યું હતું ને, રચનાત્મક મૂલ્યાંકનની પ્રવૃત્તિઓ જણાવી કોઈ પણ ત્રણ પ્રવૃત્તિઓ વિશે સમજાવો. તો અહીંયા પ્રવૃત્તિઓ આપણે લખીને અને આપણી જાતે ત્રણ પસંદ કરવાની છે. જ્યારે તમે અગાઉ જોયું એમાં પ્રવૃત્તિ આપી દીધેલી હતી ત્રણ, એની સમજ આપવાની હતી. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે, વિધાન સમજાવો. સતત મૂલ્યાંકનનું મહત્વ સ્પષ્ટ કરો. અધ્યયન પ્રોફાઇલ અને અધ્યયન પોર્ટફોલિયોની સંકલ્પના અને સ્વરૂપ સમજાવો. અહીંયા આપણો બીજો યુનિટ પૂર્ણ થાય છે. દરેકને યુનિટની સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે. બીજા યુનિટના, પહેલા યુનિટના બંનેના વિડીયો છે. તમારે તમારી અનુકૂળતાએ બધા જ વિડીયો સળંગ જોશો અને પ્રશ્નોના જવાબ લખો ત્યારે તમને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર લખવા ખાતર જવાબ લખતા નહીં. સ્વાધ્યાય કાર્ય જ્યારે લખો ત્યારે તમે પરીક્ષાની તૈયારી કરતા હોવ એ રીતે પ્રશ્ન પહેલાં વાંચવાનો છે. ત્રણ વખત એનો જવાબ વાંચી અને ચોથી વખતે ભલે તમે મોડ્યુલમાંથી જોઈને લખો, પહેલાં ત્રણ વાર વાંચી અને ચોથી વખતે એ પ્રશ્નનો જવાબ લખો તો આપોઆપ તમારી લખીને પાકો કરવાની તૈયારી થઈ જશે. સત્રાંત પરીક્ષા લેવાશે એવી તમને મેસેજ મળ્યો છે. આપણે જો સત્રાંત પરીક્ષા લેવાય તો આ બંને યુનિટ, બની અંદર આ બે યુનિટ, અની અંદર પણ બે યુનિટ, કોર્સ એક અ અને બ બંનેને અંદર બબે યુનિટ આપણે તૈયાર કરવાના થશે. ટીવી જોતા જોતા, વાતો કરતા કરતા, પ્રગતિ ચકાસો કે સ્વાધ્યાયના પ્રશ્ન ન લખતા, ધ્યાન રાખીને શાંતિથી જવાબની પરીક્ષાની તૈયારી કરતા હો એ રીતે તમે પ્રશ્નોના જવાબ લખજો. સમય તમને મેં માંગ્યો નથી કે મને આ દિવસે તમારા ચોપડા જમા કરાવવાના છે, એટલે તમારી પાસે ઘણો સમય છે. એટલે રોજ થોડું થોડું પ્રશ્નોના જવાબ તૈયાર કરીને લખજો, નહીંતર તમારો સમય બગડશે અને તમારો પોતાને ફરીથી પાછું વાંચવું પડશે. હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વેને નમસ્કાર.